હું પોતે શિક્ષક છું અને છેલ્લા 3 વર્ષથી આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યો છું. કે આને બડિંગ ચાલુ થઈ ગયા અને ફ્રૂટ પણ આવી ગયા છે અને એ 1 મહિનો વહેલા, સિઝનના 1 મહિનો વહેલા આપણે પ્રોડક્ટ 1,55,000 જેવા એ ટોટલ કોસ્ટિંગ એનો પાઇપનો થયો હતો. અને આ જે શેડ નેટ છે એ. નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિકાર એગ્રોટેક વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અત્યારે ડ્રેગન ફ્રૂટના પ્લોટ પર આવી ગયા છે. ગયા વર્ષે આપણે આ જ જગ્યા પર આપણે બેરચેત ગામમાં હિતેશભાઈ જોડે આપણે આ વિડીયો શૂટ કર્યો હતો અને 1 વર્ષ થઈ ગયું છે. હવે આ 1 વર્ષ દરમિયાન હિતેશભાઈને આ જે કંઈ ફેસ આ ડ્રેગન ફ્રૂટમાં તકલીફ પડી છે, ફાયદો થયો છે, શું નુકસાન થયું છે અને આપણે જોઈ રહ્યા છીએ આ શેડ નેટ લગાવી છે એ શું કરવા લાગે આવી છે, એના ફાયદા શું છે, એ બધું આપણે હિતેશભાઈ પાસેથી આજે જાણીશું. તો ખેડૂતભાઈઓ, ચેનલ પર જો નવા છો પહેલાં ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખેડૂતભાઈઓ, આ વિડીયો તમે પૂરેપૂરું જોજો જેથી તમે જો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માગતા હોવ તો તમને આ વિડીયો વધુ માહિતી મળશે. હવે આપણે ડ્રેગન ફ્રૂટના ફાર્મ પર છીએ. હવે આપણે જે ખેડૂતભાઈ છે એમના પાસેથી આપણે પરિચય લેશું. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હિતેશભાઈ શંકરભાઈ ચૌધરી, ગામ બેરચિત. હું પોતે શિક્ષક છું અને છેલ્લા 3 વર્ષથી આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યો છું. મેં વાવેતર 2019 કરેલું અને આજે 2023 અંદર મારે આ 3 વર્ષ પૂરા થઈ ગયા અને 4th વર્ષ ચાલી રહ્યું છે આ ડ્રેગન ફ્રૂટનું. અને હાલમાં બીજું નવું પ્લોટ પણ ગયા વખતે રોપેલો માર્ચની અંદર, તે પણ 1 વર્ષ પૂરા થઈ ગયા છે એના. ખેડૂતભાઈઓ, આપણે આ પ્લોટમાં આપણે ગયા વર્ષે જોયું હતું કે 100 પોલ લગાવ્યા હતા અને જ્યારે આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે એના પર ફ્લાવરિંગ આવી ગયું હતું. તો આપણે હિતેશભાઈ પાસેથી જાણીએ કે આ જે 100 પોલ અહીંયા લગાવેલા છે ખેતરમાં, એ 100 પોલમાં કેટલું પ્રોડક્શન મળ્યું? ગયા વર્ષે આ જે 100 પોલ છે એ 3 વર્ષ પૂરા થઈ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. એમાંથી લગભગ મારે 70,000 જેવું પ્રોડક્શન, 70,000 જેવું થયેલું એમ ટોટલ એનો. અને જે ખર્ચ વાત કરતા, આમ આપણે કિલોના 300 રૂપિયા ભાવે માર્કેટમાં આપણે ગયેલા, જે ખેડૂત જેને પણ જોઈતો હોય તે વોટ્સએપ પર મૂકી દેતા હતા અને તે લોકો લઈ જતા હતા. એ રીતે જે ઓર્ડર પ્રમાણે આપતા હતા, એ રીતે ટોટલ 70,000 જેવું મારે પ્રોડક્શન થયું હતું. હિતેશભાઈ, આપણે અહીંયા પ્લોટમાં ગયા વર્ષે આ જે નેટ લગાવેલી છે અને આ જે પોલ લગાવ્યા છે એ નહોતું, તો આ વર્ષે લગાવવાનું કારણ શું કે આ જે પોલ અને નેટ લગાવવાની જરૂર પડી? અહીંયા ઓલરેડી ફોગર હતા જ, તો એનું કારણ શું એવું હતું કે આ તમારે આટલો ખર્ચો કરવો પડ્યો? મેં 3 વર્ષ થઈ ગયા છે આ ખેતી કરતા, તો 3 વર્ષના અનુભવે મેં જાણ્યું કે જેમ ગરમી પડે ઉનાળાની અંદર, તો એના જે આ પાંદડા છે એ આપણે જ્યારે પાણી પીવાડીએ કોઈ કારણસર એ વધારે પડતું પાણી પી લે અને ઉપરથી ગરમી પણ પડે, અને તેના લીધે આ બાજુમાં તમે જોઈ શકો કે આ પીળા પડી જાય અને એના લીધે ફંગસનો અટેક એની અંદર આવે છે. અને એના લીધે પહેલાં પીળા થઈ ગયા છે તે રીતે પણ થઈ જાય અને નુકસાની થતું હોય. અને સરવાળે આપણને પછી જ્યારે પ્રોડક્શનની સિઝન હોય ત્યારે આપણને એટલા ફ્રૂટ ઓછું જોવા મળે, જે પ્રોડક્શન પર સીધી અસર થયેલી આપણે કહી શકીએ. આ શેડ નેટ લગાવવાનું કારણ એટલું જ છે કે આ વખતે ને 3 વર્ષના અનુભવે મેં જોયું કે ગરમીના લીધે એને થોડો અસર થતી હતી, ફંગસનો ઇફેક્ટ જલ્દી થાય, સનબર્નની ઇસ્યુ આવતા હતા. એના લીધે તમે જોઈ શકો શેડ નેટ જ્યાં લગાવેલું છે ત્યાં માપનો પેલો છાંયો અને તડકો પડે, એના લીધે એનું ગ્રીનરી જોવા મળે. અને બાજુમાં જ એ શેડ નેટ વગરનો જે છે પોલ, તેમાં તમે જોઈ શકો જરાક પીડાશ પડતું છે અને તેમાં જરાક નુકસાન પણ થયેલું તમને જોવા મળશે. આ કેમકે આ વર્ષે શું થયું કે ફેબ્રુઆરીમાં જ પારો, ગરમીનો પારો 42 ડિગ્રી જેટલો જ થઈ ગયેલો અને એનાથી ઇફેક્ટ સીધી જ દેખાતી હતી. એના લીધે મને વિચાર્યું કે લાંબા ગાળાનો પાક હોવાથી આપણે કંઈક થોડોક ખર્ચ કરી જોઈએ અને આ લાંબા ગાળે આપણે એને સાચવી શકીએ. હા હિતેશભાઈ, આ જેમ તમે જણાવ્યું કે આ છોડ અનહેલ્ધી છે અને આ હેલ્ધી છે આજે શેડ નેટ લગાવ્યા પછી, અને આજે આટલો ખર્ચો કર્યો એનાથી બીજો કોઈ ફાયદો ખરો ડ્રેગન ફ્રૂટમાં? ચોક્કસ, હા, એનો ફાયદો આમ જોવા જઈએ તો આપણને ઘણો બધો મળી શકે અને આપણે લાભ પણ ઉઠાવી શકીએ. જેમ કે મને સીધો ફાયદો એ થયો કે ગયા વર્ષને જ્યારે આપણે વાત કરતા હતા તો મેના એન્ડિંગ અને જૂનની શરૂઆતમાં એના ફ્લાવરિંગ સિઝન શરૂ થતી હતી, જ્યારે આ શેડ નેટ અને આ ફોગરના લીધે આ વખત મને ઘણો ફાયદો થયો કે અત્યારે તમે જોઈ શકો કે આને બડિંગ ચાલુ થઈ ગયા અને ફ્રૂટ પણ આવી ગયા છે અને એ 1 મહિનો વહેલા, સિઝનના 1 મહિનો વહેલા આપણને પ્રોડક્શન સ્ટાર્ટ થયેલું જોવા મળે છે. આ સૌથી મોટામાં મોટો આપણને ફાયદો થાય આપણે જોઈ શકીએ શેડ નેટના લીધે.
હા, એટલે આપણે તમે જણાવ્યું તેમ ફ્રૂટિંગ વેલા આવ્યા એટલે માર્કેટમાં ફળ પણ વેલા જશે અને રેટ પણ સારા તમને મળશે. એટલે એક મહિના આપણે વેલા એટલે બે સિઝન જેટલું આપણે પેલું શું કહેવાય એટલે બે વખત પ્રોડક્શન આપણે વધારે મેળવી શકીશું. હવે જૂનના ફર્સ્ટ વીક પછી આપણે ફૂલ આવશે, મોટા થશે, તેની સામે આપણે એ આપણે તૈયાર આપણે ફ્રૂટ બજારમાં આપણે વેચી શકીએ. અને સેડનેટનો બીજો ફાયદો એમ કે આપણે ઇન્ટરક્રોપિંગ કરીએ તો એનું પ્રોડક્શન પણ આપણે સારી રીતે લઈ શકીએ. જેમ કે કારેલા આપણે કરવું હોય કે ખીરા કાકડી કરીએ કે કોઈ મરચાં કરીએ કે ટામેટાં કરીએ તો તે પણ આપણે મારો વિચાર છે કે હવે એમ ટામેટાનો આપણે કરી શકીએ અને એનું પેલું પ્રોડક્શન ડ્રેગન ફ્રૂટ સિવાયનું વધારાનું પ્રોડક્શન આપણે સારી રીતે લઈ શકીએ. જે રીતે આપણે મોટો પેલું ગ્રીન હાઉસની અંદર આપણે લેતા હોઈએ જે શાકભાજીને એવું તો તેવું જ આપણે આમાં પણ આપણે લઈ શકીએ. આપણે હિતેશભાઈએ આપણને જણાવ્યું કે આપણે પોલ લગાવેલા છે એમણે અને સેડનેટ લગાવેલી છે. તો હવે મેઇન ટોપિક વાત કરીએ કે આજે કોસ્ટ બેસે છે આમાં કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે, પોલ કેટલાનો આવ્યો, સેડનેટ કેટલાની અને લેબર કેટલો આવે છે એ આપણે હિતેશભાઈ પાસેથી જાણીએ. મારે આ બંને ખેતરના ડ્રેગનફ્રૂટના ખેતરનો જે આખો સેડનેટના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં ઊભું કરવામાં કુલ જે પાઇપ લાગ્યા તે GI મેં ઉપયોગ કર્યા છે અને તે અંદાજિત 1,55,000 જેવા એ ટોટલ કોસ્ટિંગ એનો પાઇપનો થયો હતો. અને આ જે સેડનેટ છે એના અરાઉન્ડ 31,500 જેવા એટલે 31,500 જેવો 31,500 જેવો ખર્ચ બેઠેલો. અને જે આ સ્ટ્રક્ચર ઊભું કરવા જે લેબર કોસ્ટક થયો જે તેનો લગભગ 50,000 જેવો ખર્ચ થયો હતો. આપણને હિતેશભાઈએ જણાવ્યું કે એમના ખેતરમાં 421 પોલ લગાવેલા છે. એ પોલ આ જે લગાવેલા છે એને આપણે ઢાંકવા માટે ગરમીથી રક્ષણ મેળવવા માટે એમણે જે આ GI પાઇપ યુઝ કર્યો છે, સેડનેટ યુઝ કરી છે અને લેબર કોસ્ટ જે થયું છે ટોટલ એ 2,35,000 જેવું એમનો ખર્ચો આવેલો છે. અને ખેડૂત ભાઈઓ તમે પણ આ રીતનું સ્ટ્રક્ચર બનાવવા માગતા હો તો તમે તમારી ખર્ચા જેટલો કરી શકો એ પ્રમાણે તમે લો કોસ્ટમાં પણ તમે આ રીતનું સ્ટ્રક્ચર બનાવી શકો છો. આપણે જોયું કે હિતેશભાઈએ જણાવ્યું કે 2,35,000 જેવો એમણે ખર્ચો કીધો પણ એનો ફાયદો પણ એ જ છે કે એમણે જે ગયા વર્ષે જૂન મહિનામાં ફ્લાવરિંગ જોયું હતું તો અત્યારે આપણે મે મહિનામાં ફ્લાવરિંગ અને ફ્રૂટ પણ આપણે જોઈ રહ્યા છે એટલે એ પણ ફાયદો છે. અને બીજું કે જે આ જે ડ્રેગન ફ્રૂટનો જે લોંગ ટાઈમનો પીરિયડ છે એટલે આપણે 10 વર્ષ સુધી પણ એને આ છોડ સાચવી શકીએ છીએ. અને આ જે વધુ ગરમી હોય છે ત્યારે આ જે નુકસાન થાય છે બળવાનું, જે આખો છોડ ખરાબ થાય છે એ ના થાય એટલે આપણે એવરેજ જો લાંબા ગાળાનો આપણે ગણતરી કરીએ તો આ જે ખર્ચો છે એ નહિવત આવે છે. અને બીજું કે જ્યારે આપણે આ 10 બાય જગ્યા છે વચ્ચે તો 5-5 ગાળામાં એટલે વચ્ચે આપણે જે આમાં જગ્યા ખાલી છે એમાં આપણે બીજો ક્રોપ પણ લઈ શકીએ જેમ કે ટામેટા છે, કરેલી છે, વેલાવાળા શાકભાજી અને બીજા અન્ય પાકો લઈને પણ આપણે ફાયદો લઈ શકીએ છીએ. ગયા વખતના આપણા ડ્રેગન ફ્રૂટના આ 3 વિડીયો જોઈને ઘણા ખેડૂત મિત્રોને મારી પર ફોન પણ આવેલા કે આ કઈ વેરાયટી છે અને તે કઈ જગ્યાએથી તમે લાવેલા અને તમે આની વાવણી કરી હતી. તો એને ઘણા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન હતા કે અમને અમારે રોપવું હોય, તૈયાર કરવું હોય તો અમે ક્યાંથી એનું બિયારણ લાવીએ. અને તે અમે રાજકોટથી મેં લાવેલો એમનું કીધું તો એ કે તમે નહીં બનાવી શકો, તો કે અમે પણ બનાવી શકીએ વાંધો નહીં, તો ઓર્ડર પ્રમાણે અમે આ વર્ષથી પ્લાન્ટ પણ તૈયાર કરવાનું, રોપા તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ 3 વર્ષ જૂના પ્લાન્ટ છે એના જ રોપા એટલા માટે તૈયાર કરવા પડે કે એના જે આ પરિપક્વ પ્લાન્ટનો પેલું પાર્ટ હોય આ ડાળખી લઈએ તો એ આપણે કમ્પ્લીટ 1-1.5 વર્ષની અંદર આપણને ફળ આપે. જ્યારે કુમળો આપણે જ્યારે એનો પીલા હોય તે પણ જીવી તો જાય પણ એનાથી આપણે પ્રોડક્શનમાં વહેલું મોડું થવાની શક્યતા રહે. ક્યાંક તો 5 વર્ષ પણ લગાડી દે, ક્યાંક 10 વર્ષ પણ લગાવી દે. મારા ઘરે એ રીતે હે ને તૈયાર અનુભવ પ્રમાણે એક કરેલો કુમળા છોડનો તો તે એના 7 વર્ષ થવા આવ્યા છે. પહેલાં એક નર્સરીમાંથી લાવેલો મેં અને એક બીજા ફ્રેન્ડને ત્યાંથી, તો તેમાં હજુ પ્રોડક્શન એટલું સરસ નહીં થયું. જ્યારે આ આપણે પરિપક્વ રોપેલા 3 વર્ષની અંદર આપણે જોઈ શકીએ એનું ઘણું છે. તો તે પ્રમાણે અમે આ વખતથી નવા છોડ બનાવવાનું શરૂ કર્યું છે. જે કોઈને પણ છોડ હોય તો તમે મારે મને કોન્ટેક્ટ કરી શકો અને ઓર્ડર પ્રમાણે અમે આ પ્લાન્ટ બનાવી આપીશું. ડ્રેગન ફ્રૂટના એક પ્લાન્ટની આ કોથળી સાથે એક પ્લાન્ટની આપણે પ્રાઇસ રાખી છે 50 રૂપિયા